હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે ચતુષ્કોણ. બરાબર છે, તો ચતુષ્કોણ એટલે શું થાય? તો કે ચાર બાજુ વાળો બહુકોણ હોય એને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. બહુકોણ એટલે કે એક કરતા વધારે ખૂણા હોય અને કેટલી બાજુ હોય? ચાર બાજુ વાળો બહુકોણ એટલે એને કહેવાય ચતુષ્કોણ. હવે ચતુષ્કોણના પ્રકાર કેટલા કેટલા છે? તો કે ચતુષ્કોણના ચાર પ્રકાર છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ. તો પહેલો પોઈન્ટ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એને કોને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો કે સામસામેની બાજુઓ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે સમાંતર એટલે શું થાય? તો આપણે ભણી ગયા છીએ બરાબર છે, કે સામસામેની બાજુઓ પહેલી જે બાજુ ઉપરની હોય એ જે રીતના જાતી હોય એ જ રીતના નીચેની બાજુ જાતી હોય, એ બે બાજુઓ એકબીજાને ક્યાંય છેદે એમ હોય નહીં. એટલે સામસામેની બાજુઓ સમાંતર હોય એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેમાં સામસામેની બાજુ એક બાજુ છે એ સમાંતર હોય પ્લસ ગમે તે એક ખૂણાનું માપ કેવું હોય? 90 અંશ હોય. બરાબર છે, ગમે તે એક ખૂણાનું માપ 90 અંશ હોય અને સામસામેની બાજુ સમાંતર પણ હોય એવા ચતુષ્કોણને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. પછી સમબાજુ ચતુષ્કોણ, તો કે વિરુદ્ધ બાજુઓ સમાંતર હોય અને બધા માપ સમાન હોય. વિરુદ્ધ એટલે કે સામસામે, વિરુદ્ધ એટલે સામસામેની જ થાય. બરાબર છે, બાજુ બાજુની નહીં, સામસામેની હોય એને શું કહેવાય? વિરુદ્ધ. એટલે કે સામસામેની બાજુઓ સમાંતર હોય પ્લસ બધી બાજુઓના માપ સમાન હોય. હવે આ ચતુષ્કોણમાં અને આ ચતુષ્કોણમાં શું ફેર છે? આમાં સામસામેની બાજુઓ સમાંતર હશે, આમાંય સામસામેની બાજુ સમાંતર હશે. બરાબર, પણ અહીંયા સામસામેની બાજુઓ ખાલી સમાંતર જ હશે, બાજુઓના માપ સરખા હોય એવું જરૂરી નથી. જ્યારે આમાં અને જો બાજુઓના માપ સરખા હોય તો એ સામસામેની બાજુઓના માપ સરખા હોય. પાછી બીજી જે સામસામેની હોય એટલે કે ઉપર નીચેની બાજુના માપ સરખા હોય ને તો સાઈડની બે બાજુના માપ અલગ અલગ હોય. બરાબર છે, એવું થાય. જ્યારે સમબાજુમાં શું હોય? સામસામેની બાજુ સમાંતર હોય પ્લસ એની જે ચાર બાજુ હોય એ ચારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા હોય. બરાબર, એટલે એને શું કહેવાય? સમબાજુ. સમ એટલે સરખું. બરાબર છે, આપણે ભણ્યા જ તાગેના પોઈન્ટમાં સમ એટલે સરખું થાય એમ. પછી ચોરસ, ચોરસમાં બધી બાજુ સરખી, બધે ખૂણા સરખા અને બધે ખૂણાના માપ કેવા? 90 અંશના. બરાબર છે, તો આ ચાર પ્રકાર થઈ ગયા. હવે આઈડિયાની અંદર આવી જાઓ. 68 નંબરનો ક્વેશ્ચન છે કે ચતુષ્કોણ એ ખાલી જગ્યા બાજુઓ ધરાવતો બહુકોણ છે, તો એના જવાબની અંદર શું આવશે? ઓપ્શન એ. પછી 69 નંબરનો ક્વેશ્ચન છે, એમાં બોર્ડ ઉપર લખેલો છે, પહેલા તમારે લખવાની છે ચતુષ્કોણની બાજુઓ. બધાએ આમ નીચેની લીટી નડાડીને લખવાનું છે, કોઈ ઉપરનું લખે. બરાબર છે, ચતુષ્કોણની બાજુઓ કઈ કઈ આવશે? તો કે રેખાખંડ એ બી, રેખાખંડ બી સી, રેખાખંડ સી ડી અને રેખાખંડ ડી એ. રેખાખંડની નિશાની કરવી ફરજિયાત છે. પછી ચતુષ્કોણના ખૂણાના માપ લખવાના છે અને ખૂણાનું નામ પણ લખવાનું છે. બરાબર, તો એમાં તમારે શું લખવાનું છે? ખૂણો એ 90 અંશનો, ખૂણો બી 90 અંશનો, ખૂણો સી 90 અંશનો અને ખૂણો ડી પણ 90 અંશનો. એ ચતુષ્કોણ જે દોરેલું છે, એ ચતુષ્કોણ દોરેલું છે એની અંદર જુઓ, બધા ખૂણાના જે માપ હોય, જે ખૂણો દર્શાવેલો હોય ત્યાં એક ચોરસ જેવું કરેલું હોય. બરાબર છે, આ જ્યાં જ્યાં ખૂણાનું માપ 90 અંશ હોય ને ત્યાં જ આવી ખૂણામાં ચોરસની નિશાની આવે, બાકી જ્યાં ખૂણાનું માપ 90 અંશનું ન હોય ત્યાં આવી નિશાની ન આવે. ત્યાં આપણે જેમ ખૂણો રાઉન્ડની જેમ દોરતો હોય દોરતા હોય એમ જ આવે. બરાબર છે, એટલે જ્યાં જ્યાં આવો ચોરસ જેવો ખૂણો દર્શાવેલો હોય એ બધા ખૂણા ફરજિયાત કેટલા ના હોય? 90 અંશના. પછી છે ચતુષ્કોણના વિકર્ણ, તો વિકર્ણમાં શું આવશે? રેખાખંડ એ સી અને રેખાખંડ બી ડી. હવે 70મો ક્વેશ્ચન, 71મો ક્વેશ્ચન, 72મો ક્વેશ્ચન અને 73મો ક્વેશ્ચન, આ ચારે ચાર ખાલી જગ્યા છે, મેં અહીંયા લખેલી છે એ જ છે. 70મા નંબરની ખાલી જગ્યા છે કે વિરુદ્ધ બાજુઓ સમાંતર અને સરખી. વિરુદ્ધ એટલે સામસામે થઈ. બરાબર છે, તો સામસામેની બાજુઓ સમાંતર હોય તો એને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે 70મી ખાલી જગ્યામાં આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ, પાછળ લખેલું જ છે. બરાબર છે, 71મો ક્વેશ્ચન, ચતુષ્કોણની વિરુદ્ધ બાજુઓ સમાંતર અને સરખી હોય અને એક ખૂણાનું માપ કેવું હોય? 90 અંશ. તો એ બીજો પ્રકાર છે, એમાં શું આવશે? સમલંબ. 72મો ક્વેશ્ચન, ચતુષ્કોણની વિરુદ્ધ બાજુઓ સમાંતર હોય અને બધી બાજુઓના માપ કેવા હોય? સરખા. તો આઈ યુ જોઈએ અહીંયા લખેલું છે, એટલે એ કયો પ્રકાર આવશે? સમબાજુ. અને 73મો ક્વેશ્ચન છે, ચતુષ્કોણની બધી બાજુઓ સરખી અને સમાંતર હોય તેમજ બધા ખૂણાના માપ કેટલા હોય? 90 અંશના. તો એ અહીંયા લખેલું છે, એટલે એ પ્રકાર કયો આવશે? ચોરસ. 74મો ક્વેશ્ચન છે કે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં શું આવશે? સાચું આવશે. 74મો ક્વેશ્ચન અને 75મો ક્વેશ્ચન બંનેના જવાબ મેં લખેલા છે, બંનેમાં શું આવશે? સાચું. હવે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ શું કામ કહેવાય? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુઓના માપ સમાંતર હોવા જોઈએ અને સરખા હોવા જોઈએ. તો આપણે ચોરસની વાત કરીએ તો ચોરસમાં સામસામેની જે બાજુઓ હોય એ સરખી જ કહેવાય, કારણ કે ચોરસની તો ચારે ચાર બાજુઓ સરખી જ છે.
એટલા માટે ચોરસ પણ એક પ્રકારનો શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય એટલે એમાં આવશે સાચું અને 75 માં ક્વેશ્ચનમાં શું આવશે સાચું શું કામ કારણ કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય શું કામ ફરી પાછી એ જ વસ્તુ સમાંતર બાજુ ચતુષ્કોણની શરત એ જ હતી કે સામસામેની બાજુઓ સરખી હોવી જોઈએ તો લંબચોરસમાં આપણે બે ને પહોળાઈ સરખી હોય બંને લંબાઈ સરખી હોય એટલે ઉપર નીચેની બાજુ અને જમણી બાજુ ડાબી બાજુ બે બાજુ હોય એ બંને કેવી હોય સરખી એટલે લંબચોરસમાં પણ આ જે શરત છે કે સામસામેની બાજુઓ સરખી હોવી જોઈએ શરતનું પાલન થાય છે એટલા માટે લંબચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય એના પછી 76મા ક્વેશ્ચનમાં તમારે ત્રણ વ્યાખ્યા લખવાની છે એ ત્રણેય વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે પહેલી વ્યાખ્યા છે સમાંતર બાજુ ચતુષ્કોણની જુઓ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સરખી તથા સામસામેના ખૂણા પણ કેવા હોય સરખા તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે એવું આખું લખવાનું છે બરાબર છે આ જે રહ્યું ને એ અને છે બરાબર એટલે તમારે પહેલામાં એ વ્યાખ્યા લખવાની છે બીજી સમબાજુ ચતુષ્કોણની તો કે ચાર સરખી બાજુઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ આવું શું કામ લખેલું છે કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં હતું શું તો કે ચારે ચાર બાજુઓની માપ સરખી હોય અને સામસામેની બાજુ સમાંતર હોય બરાબર એટલે અહીંયા આપણે એવું લખ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એમાં સામસામેની બાજુ સમાંતર તો આવી જ ગયું તો વધારાનું આપણે શું જ ઉમેરવાનું હતું તો કે ચારે ચાર બાજુઓના માપ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ એટલે કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની ચારે ચાર બાજુઓના માપ કેવા હોય સરખા એને શું કહેવાય સમબાજુ ચતુષ્કોણ કહે છે અને ત્રીજી વ્યાખ્યા છે સમલંબ ચતુષ્કોણ તો જે એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બાજુઓ સમાંતર હોય પરંતુ સરખી ન હોય એટલે કે સામસામેની બાજુ સમાંતર હોય એકબીજાને છેદે નહીં પણ એના માપ સરખા હશે નહીં તથા એક ખૂણો કેટલા ન હોય 90 અંશ નો તેવા ચતુષ્કોણને શું કહેવાય સમલંબ ચતુષ્કોણ કહેવાય છે 77 નંબરનો ક્વેશ્ચન છે કે ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે તેમાં શું આવશે સાચું ચોરસમાં ચારે ચાર ખૂણા સરખા હોય ચારે ચાર બાજુ સરખી હોય ચારે ચાર વિકર્ણ સરખા હોય ચોરસમાં ચારે ચાર ખૂણાનું માપ 90 અંશનું હોય અને એના વિકર્ણ જ્યાં છેદે એક ખૂણાનું માપ પણ 90 અંશનું જ હોય બરાબર છે 78મો ક્વેશ્ચન સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે તેમાં શું આવશે સાચું જુઓ સમલંબ ચતુષ્કોણના પ્રકારમાં આપણે જોઈશું કે સામસામેની બાજુઓના માપ કેવા હોય સમાંતર હોય બરાબર છે હવે 79 નંબરનો ક્વેશ્ચન છે એમાં તમને કારણ આપવાને કીધા છે પાંચ ક્વેશ્ચન છે પાંચે પાંચ ક્વેશ્ચનના જવાબ પણ તમને લખીને જ આપેલા છે ખાલી આપણે સમજવાના જ છે પહેલું છે કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય શું કામ કારણ કે જેની બધી બાજુઓ સમાન હોય તેવો લંબચોરસ ચોરસ બને છે તેથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય છે બરાબર છે હવે સૌથી પહેલા તો લંબચોરસ હોય બરાબર છે એ લંબચોરસની અંદર પણ ચારે ચાર ખૂણાનું માપ 90 અંશનું જ હોય અને ચોરસની અંદર પણ ચારે ચાર ખૂણાનું માપ 90 અંશનું જ હોય તો હવે અલગ શું પડે છે બાજુ તો એવો લંબચોરસ લઈ લે કે જેને ચારે ચાર બાજુઓ કેવી હોય સરખી તો એ લંબચોરસમાંથી શું બની ગયું ચોરસ બની ગયો એટલા માટે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય બીજો ક્વેશ્ચન છે કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય તો એના જવાબમાં શું છે કે જેના બધા ખૂણા કાટખૂણા છે તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ બને છે તેથી લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું હોય સામસામેની બાજુઓ સમાંતર હોય સામસામેની બાજુઓ સરખી હોય બરાબર છે એટલે લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ જ સરખી હોય અલગ શું પડે છે તો કે ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ખૂણાના માપ 90 અંશના ન હોય જ્યારે લંબચોરસની અંદર ખૂણાના માપ 90 અંશના હોય તો આપણે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખીએ કે જેની સમાંતર બાજુ છે એટલે બાજુઓ તો સમાંતર હશે જ પણ એના ખૂણા કેવા થઈ જાય 90 અંશના થઈ જાય એટલે કે કાટખૂણા થઈ જાય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી શું બની જશે લંબચોરસ ત્રીજો ક્વેશ્ચન છે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય તો એનું રીઝન છે કે જેના બધા ખૂણા કાટખૂણા છે તેવો સમબાજુ ચતુષ્કોણ ચોરસ બને છે તેથી ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય અહીંયા ફરી પાછું એમ જ સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે ચારે ચાર બાજુઓ સરખી હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય બરાબર પણ એ સમબાજુ ચતુષ્કોણના ખૂણા કાટખૂણા હોતા નથી એટલે ચારે ચાર બાજુઓ તો સરખી જ હોય ખાલી ખૂણા કાટખૂણા ન હોય તો આપણે એટલો ચેન્જ કરી નાખીએ સમબાજુ ચતુષ્કોણમાં કે ચારે ચાર બાજુઓ તો સરખી જ છે પણ એના બધા ખૂણા પણ આપણે કેવા કરી નાખીએ સરખા કરી નાખીએ તેના ખૂણા પણ સરખા કરી નાખીએ કેટલાના 90 અંશના એટલે એ જે સમબાજુ ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણમાંથી શું બની ગયું ચોરસ ચોથો ક્વેશ્ચન ચોરસ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે આ તો સૌ સહેલું છે બધા ચતુષ્કોણ છે શું કામ કારણ કે ચતુષ્કોણની શરત ખાલી એટલી જ છે કે ચાર બાજુ હોવી જોઈએ ચાર ખૂણા હોવા જોઈએ ચાર બાજુ ચાર ખૂણા હોય એટલે ચતુષ્કોણ કહેવાય
તો ચોરસની અંદર લંબચોરસની અંદર સમાંતર ભાજ ચતુષ્કોણની અંદર આ બધાની અંદર ચાર બાજુ જ આવે છે અને ચાર ખૂણા જ આવે છે એટલા માટે એ બધા ચતુષ્કોણની અંદર આવે. પાંચમો પ્રશ્ન, ચોરસ પણ સમાંતર ભાજ ચતુષ્કોણ છે તો એનું રીઝન શું છે? તો કે ચોરસની સામસામેની બાજુઓ સમાંતર અને સરખી છે તથા સામસામેના ખૂણા સરખા છે માટે ચોરસ સમાંતર ભાજ ચતુષ્કોણ છે. સમાંતર ભાજ ચતુષ્કોણ થવા માટેની એક જ શરત છે કે સામસામેની બાજુઓ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. તો ચોરસની અંદર તો સામસામેની બાજુઓ સમાંતર જ હોય છે એટલા માટે ચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. 80 નંબરનો પ્રશ્ન છે, આપેલ ચતુષ્કોણમાંથી કયા ચતુષ્કોણમાં પાસપાસેની બાજુઓ સમાન હોય છે? તો એમાં જવાબ શું આવશે? સમબાજુ ચતુષ્કોણ, બરાબર છે. હવે જે બીજો ઓપ્શન છે લંબચોરસ, લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય પાસપાસેની ન હોય. સમલંબ ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણમાં ખાલી બાજુઓ સમાંતર જ હોય, માપ એકીના સરખા હોય નહીં. બી બધા જ તો આવે જ નહીં ક્યારેય, એટલે જવાબની અંદર શું આવશે? ઓપ્શન એ.